સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. છોટાઉદેપુર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પરિવારથી વિખૂટા પડી ગયેલા અસ્થિર મગજના યુવકનો મેળાપ પરિવારજનો સાથે કરાવ્યો હતો, જે ઘટનાની સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી હતી. છોટાઉદેપુર પોલીસના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દુમાલી ગામ અને પુન્યાવાટ ગામ વચ્ચે માર્ગ નજીક કેટલાક બાળકો એક અસ્થિર મગજના યુવાનને પથ્થર મારીને હેરાન કરતા હતા, જે જોઈને છોટાઉદેપુર પોલીસના પોલીસ કોન્સ્ટેબલ નરપતસિંહ ત્યાં ઊભા થઈ ગયા હતા અને કાંકરીચાળો કરતા બાળકોને ત્યાંથી ખસેડ્યા હતા. નરપતસિંહે સ્થાનિકોને પૂછ્યું તો આ યુવક ચોર હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ અસ્થિર મગજના યુવકને પોલીસ વાનમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન પોલીસને યુવકની ભાષા સમજાઈ ન હતી. યુવકના વર્તનથી પોલીસને લાગ્યું કે તે ચોર નથી પણ અસ્થિર મગજનો યુવક છે, જે પરિવારથી વિખૂટો પડી ગયો છે. પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ઇશારાથી યુવકને પૂછતા તે કેટલાક દિવસથી ભૂખ્યો હોવાનું જણાવતા તેને જમાડ્યો હતો, જે બાદ યુવકને હેર સલૂનમાં લઈ જઈને વધી ગયેલા દાઢી અને માથાના વાળ કપાવ્યા હતા, જે બાદ તેને નવડાવી અને પહેરવા માટે સારા કપડાં પણ આપ્યા હતા. અસ્થિર મગજના યુવકને વિશ્વાસમાં લઈને પોલીસે કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને યુવકને સમજાવી શાંતિથી પરિવારજનો વિશે પૂછપરછ શરૂ કરી હતી. યુવક કંઈ જ બોલતો ન હોય પોલીસે તેને પરિવાર વિશે જણાવવા માટે કાગળ અને પેન આપી કંઈક લખવાનું કહ્યું હતું, જે બાદ યુવકે કાગળમાં 3 મોબાઈલ નંબર લખ્યા હતા. પોલીસને હવે કંઈક હાશકારો થયો કે યુવકના પરિવારજનોનો સંપર્ક થઈ શકે છે, પરંતુ યુવકે આપેલા પહેલા 2 નંબર પર વાત કરતા રોંગ નંબર લાગ્યા હતા, પરંતુ અંતિમ નંબર પર કોલ કરતા પોલીસને આશાની કિરણ દેખાઈ હતી. ફોન પર વાત કરનાર સામા વ્યક્તિને પોલીસે પૂછ્યું કે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ ગુમ થયું છે? ત્યારે સામેથી જવાબ આપ્યો કે હા, મારો સાળો ગુમ થયો છે. પોલીસે પૂછ્યું કે તમે ક્યાંથી બોલો છો? તો ફોન પરના યુવકે જણાવ્યું હતું કે બિહારના પટનાથી બોલીએ છીએ. પોલીસે અસ્થિર મગજના યુવકનો ફોટો પાડી વોટ્સએપ પર મોકલતા યુવકને ઓળખી પાડ્યો હતો. સામાન્ય રીતે વોટ્સએપ પર અનેક એવા ગુમ થયેલા વ્યક્તિના કે બાળકના ફોટો વાયરલ થતા હોય છે. તેમાંય કેટલાક કિસ્સામાં યુવક કે ખોવાયેલો વ્યક્તિ મળી જાય તો પણ ફોટો વોટ્સએપ પર વાયરલ થયા કરતો હોય છે. હકીકતમાં આપણી આસપાસ ફરતા અનેક આવા વ્યક્તિઓ પરિવારથી વિખૂટા પડી ગયા હોય છે. જો આપણે પણ પોલીસની જેમ આવા લોકોની મદદ કરીએ તો અનેક ખોવાયેલા લોકોનો તેના પરિવારજનો સાથે મેળાપ થઈ શકે છે. છોટાઉદેપુર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લાંબા સમયથી ગુમ થયેલા અસ્થિર મગજના યુવકને પરિવાર સાથે ભેટો કરાવી એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો. છોટાઉદેપુર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લાંબા સમયથી ગુમ થયેલા અસ્થિર મગજના યુવકને પરિવાર સાથે ભેટો કરાવી એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.